नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू ईलर्निंग यूट्यूब चैनल पर आप सबनो हार्दिक स्वागत करे छे। जो विद्यार्थी मित्रों तमे अमारी चैनल पर नवा हो तो सौथी पहला अमारी चैनल ने सब्सक्राइब करो, बेल आइकॉन प्रेस करो, जेथी अमारा आवनार वीडियो यूट्यूब पर सौथी पहला तमने जोवा मळे। आजना वीडियो में विद्यार्थी मित्रों आपणे वात करीशुं पीएससी पेपर सोल्यूशन 2018 पर्यावरण। आजनो जे पेपर छे आपणा विद्यार्थी मित्रों पीएससी पेपर सोल्यूशन 2018 विषय अहींया आपणे चर्चा करवाना छे। तो अत्यार सुधी तमारा जेटला पेपर सोल्यूशन मूक्या छे ए तमे बराबर एनो अभ्यास कर्यो छे, सोल्यूशन कर्यो छे। तो आजना पेपर नी अंदर तमारा केवा प्रश्नो पूछाय छे अने कया टाइप ने छे अने बधा पेपर मां एक प्रश्न केटली वार पूछायो छे ए तमे आनी अंदर जोई शको। अने हा विद्यार्थी मित्रो, जे विषय अत्य हाल एटले के पर्यावरण विषय जे धोरणमां बदलाय छे तो ए विषयनो खास अभ्यास करजो। कारण के हूँ एम नहीं कहते कि आमाथी बधुं पूछाशे एवुं नहीं, तमारा जेटला धोरणमां एटले के 1, 2, 3, 4, 5 धोरणनो अभ्यासक्रम होय छे एमां कया कया धोरणमां पर्यावरण विषय बदलायो छे, कया वर्षथी बदलायो छे, अने जो बाकीना वर्षनुं जे होय तो ए रीते चालशे। अने जो अत्य हाल आ 2 वर्षनी अंदर कि 3 वर्षनी अंदर जो विषय बदलायो होय तो ए रीते तमारी तैयारी करवानी छे। तो चालो विद्यार्थी मित्रों आपणे प्रश्नोनी शरूआत करीशुं। तो विद्यार्थी मित्रों सौथी पहेलो प्रश्न छे, केवो खोराक खावाथी ताकत आवे छे? तमने एवो प्रश्न पूछे छे, केवो खोराक खावाथी तमने ताकत आवे छे? वासी, गंदो, ताजो के एक पण नहीं। जो विद्यार्थी मित्रों अहींया तमे वासी खोराक तमे कोई दिवस खाता नथी, पहली बात। गंदो खोराक खाओ ना, तो तमे शुं करो, ताजो खोराक खावाथी शुं आवे? ताकत आवे छे। केवो खोराक खावाथी ताकत आवे? तो ताजो खोराक खावाथी आपणने ताकत आवे छे। बीजो प्रश्न, नीचेनामांथी सजीव कोण छे? अब सजीव विषे विद्यार्थी मित्रों वात करीए के सजीव एटले के जेनी अंदर जीव होय एने सजीव कहेवाय, अने निर्जीव एटले के जेनी अंदर जीव ना होय, जे हली ना शके, चाली ना शके एने आपणे शुं कहीशुं? निर्जीव। अने सजीव कोने कहेवाय? जे हली शके, चाली शके अने एक जग्याथी बीजी जग्याए उड़ी शके ए बधा लोकोने शुं कहेवाय? सजीव कहेवाय। तो सायकल, સાયકલ ભાઈ સજીવ છે? ના। વિમાન સજીવ છે? ના। ઝાડ શું છે? સજીવ છે, જ્યારે બસ નિર્જીવ છે। નીચેનામાંથી કયા લક્ષણો સજીના છે? તો હું ખોરાક લઉં છું, મારું કદ બદલાતું નથી, મારો આકાર બદલાતો નથી, કે આપેલ પૈકી બધા જ? 153 પ્રશ્ન છે, નીચેનામાંથી કયા લક્ષણો સજીવના છે? તો હું ખોરાક લઉં છું, એ જવાબ આવે। 154 પ્રશ્ન, સૂરજ માટે નીચેના સાચું વિધાન કહો। તો સૂરજ માટે નીચેના સાચું વિધાન કહ્યું, હું પૂર્વ દિશામાં આથમું છું, ભાઈ સૂર્ય પૂર્વ દિશામાં આથમે? ના। હું પશ્ચિમ દિશામાં ઉગું છું, ભાઈ સૂર્ય પૂર્વ પશ્ચિમ દિશામાં ઉગે? ના। હું પ્રકાશ અને ગરમી આપું છું, તો આપણે કયું આવશે? હું પ્રકાશ અને ગરમી આપું છું, જ્યારે આપેલા પૈકી એક પણ નહીં આવે। 155 પ્રશ્ન, સૂરજ એક ખાલી જગ્યા છે, શું છે? ઉપગ્રહ, પૂર્વગ્રહ, તારો કે આકાશ? તો સૂર્ય શું છે ભાઈ? ઉપગ્રહ છે, તારો છે, સૂર્ય શું છે? એક તારો છે। ઉપગ્રહમાં શું આવે? ચંદ્ર આવે, બરોબર? તો સૂરજ એક ખાલી જગ્યા છે તો તારો, અહીંયા જો ચંદ્ર પૂછ્યું હોય, ચંદ્ર એક ખાલી જગ્યા છે તો શું આવે? ઉપગ્રહ છે। એકમથી પૂર્ણમ, ચંદ્રની કરા શું થાય છે? વધે છે, ઘટે છે કે કંઈ ફેરફાર નહીં કે આપેલે પૈકી પૈકી તમામ? તો 156 જવાબ આવશે કે ચંદ્રની કરાઓમાં એકમથી પૂનમ સુધી શું છે? વધે છે। 157 પ્રશ્ન, ઊંડો શ્વાસ છાતી ફૂલે, શ્વાસ બહાર કાઢીએ તો શું થાય ભાઈ? આપણે ઊંડો શ્વાસ લઈએ ને તો શું થાય? છાતી ફૂલશે। જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે શું થાય? છાતી ફૂલે, છાતી ફાટે, છાતી સંકોચાય, કે એક પણ નહીં? બોલો ભાઈ। તો અહીંયા શું હોય? છાતી સંકોચાય છે, બરોબર? જમના ફેફસા કરતા ડાબું ફેફસું થોડું ખાલી જગ્યા હોય છે, નાનું, મોટું, સરખું કે એક પણ નહીં? શું આવે? નાનું આવે, શું આવે? નાનું। 158 એ, દેડકો ચામડી વડે તો માછલી ખાલી જગ્યા વડે શ્વાસ લે। દેડકો તમે જોયે કે દેડકો ચામડી વડે શ્વાસ લીધો, આપણે આગળના પેપરમાં ઘણી બધી વાત કરી કે દેડકો સેના વડે શ્વાસ લે છે? ચામડી વડે। જ્યારે માછલી સેના વડે લે? ચામડી, નાક, ચૂઈ કે જીભ? તો માછલી ચૂઈ વડે શ્વાસ લે, સેના વડે? ચૂઈ વડે। સારું આરોગ્ય માટે ખાલી જગ્યા, તો વધુ પ્રમાણમાં જમીએ, ગમે ત્યારે જમીએ, ખૂબ જ ચાવીને ખાઈએ, યા ઉપર પૈકી તમામ? તો અહીંયા શું આવે કે ખૂબ જ ચાવીને ખાઈએ।
અને હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક પ્રશ્નો જે ટીક કરેલ છે કેટલાક ખોટા પણ હશે, એટલે એના પર વધારે ધ્યાન ના આપતા. અને હા, અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરતા રહેજો. જે વનસ્પતિ ખૂબ મોટી અને ઉંમર વધારે હોય તેને ખાલી જગ્યા કહે છે. શું કહેવાય ભાઈ, છોડ, ઝાડ, વેલા યા એક પણ નહીં? તો અહીંયા તમને યાદ આવે કે જે વનસ્પતિ ખૂબ મોટી અને ઉંમર વધારે હોય તો શું હોય? છોડ. છોડ તો એક સામાન્ય નાનો હોય, એની કોઈ ઉંમર વધારે હોય નહીં. વેલા, વેલાની વાત કહીએ તો તમે જાણો કે વેલા થોડા દિવસો માટે હોય, વધારે હોય નહીં. અને ઝાડ, તો ઝાડ શું આવે આપણે એ સાચો જવાબ આવે. યાદ રાખજો, ઝાડ એ ખૂબ મોટી અને ઉંમર વધારે હોય છે. પૂરતું પોષણ મળે તેવો આહાર, એટલે સમતોલ આહાર, વાસીહાર, અસમતોલ આહાર કે ગંદોહાર, તો પૂરતું પોષણ મળે એ આપણો શું છે, સમતોલ આહાર કહીએ છીએ. દૂધીનો ખાલી જગ્યા હોય છે, શું હોય ભાઈ? દૂધીનો ઝાડ હોય ના, શું હોય? વેલો હોય. આ તો સીધો યાદ થઈ જાય. દૂધીનો શું હોય? વેલો હોય, છોડે ના હોય, તો એક પણ જવાબ આવે નહીં. ભારતમાં સૌથી વધુ જંગલો કયા રાજ્યમાં આવેલા છે ભાઈ? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે કેરળ? બોલો ભાઈ, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે? ગુજરાતમાં છે ના, રાજસ્થાનમાં નથી, કેરળમાં નથી, ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશ આવેલામાં. મધ્યપ્રદેશમાં ભારતના સૌથી વધુ જંગલો આવેલા છે. 165મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં તરતો રહે છે? ભાઈ પાણીમાં તરે એવો, ચલો પાણીમાં આપણે ખીલી નાખીએ શું થાય? ડૂબી જાય. પથ્થર નાખીએ શું થાય? ડૂબી જાય. જ્યારે લાકડું, એ આપણો જવાબ આવશે. લાકડું શું છે? તરતો રહે છે. અને ઠીકરું જે હોય એ પાણીમાં ડૂબી જાય છે. તો અહીંયા 165મો સાચો જવાબ શું આવે? લાકડું. 166મો પ્રશ્ન, કયો પદાર્થ અપારદર્શક છે? અપારદર્શક જેને આરપાર જોઈ ન શકાય. તો કાચ જોઈ શકાય, હવા જોઈ શકાય, પાણી જોઈ શકાય, જ્યારે કાગળ છે આપણે જોઈ શકતા નથી આરપાર. 167મો પ્રશ્ન, અપારદર્શક પદાર્થની આરપાર ખાલી જગ્યાએ કંઈ દેખાતું નથી, બધું જ દેખાય, આછું આછું દેખાય કે આપેલા? તો અપારદર્શક પદાર્થ હોય એની આ કંઈ પણ દેખાતું નથી, આ યાદ રાખજો. અને પારદર્શક હોય તો બધું દેખાય છે. આ બે પ્રશ્નો ખાસ ધ્યાન રાખજો, આ બંને પ્રશ્નોથી ગમે તે એક તમને પૂછી શકે. અપારદર્શક એટલે કંઈ દેખાતું નથી, અને પારદર્શક એટલે બધું જ દેખાય છે. અથવા અપારદર્શક અને પારદર્શકના તમને ઉદાહરણ પૂછશે. 168મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ડૂબી જશે? પથ્થર, પ્લાસ્ટિકનો દડો, હવા ભરેલો ફુગ્ગો કે એક પણ નહીં? તો પથ્થર એવી વસ્તુ જે પાણીમાં ડૂબી જશે, જ્યારે પ્લાસ્ટિકનો દડો પાણીમાં તરશે, હવા ભરેલો ફુગ્ગો પાણીમાં તરશે, અને આ એક પણ શબ્દ આમાં આવે નહીં. 169મો પ્રશ્ન, નીચેનામાંથી કયું અંગ પાચન અંગ છે? ભાઈ પાચન અંગ કાન. કાન ભાઈ પાચન અંગ ના ભાઈ, ફેફસા ના, હાથ ના, તો શું આવે? અન્નનળી આવે. શું આવે? અન્નનળી. ખોરાક ખૂબ ખાલી જગ્યા ખાવો જોઈએ, કેવી રીતે ખાવો જોઈએ ભાઈ? ઝડપથી ના, ચાવીને હા, સૂંઘીને ના, આપેલા તમામ આવે નહીં. તો ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ. અન્નનળીમાંથી ખોરાક કયા અંગમાં જાય છે? જઠર, કાન, આંતરડું મોટું કે આંતરડું નાનું? બરાબર યાદ રાખજો કે અન્નનળીમાંથી આપણો ખોરાક ક્યાં જાય ભાઈ? જઠરમાં જાય. ક્યાં જાય? જઠરમાં. કયા દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિન એટલે કે વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે? 8મી માર્ચ, 5મી સપ્ટેમ્બર, 2 ઓક્ટોબર કે 7મી એપ્રિલ? શું આવે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા વર્લ્ડ હેલ્થ ડે કયું આવે? 7મી એપ્રિલ. યાદ રાખજો, કયું આવે? 7મી એપ્રિલ. જો અહીંયા ટીક કયું છે ધ્યાન રાખજો, આપણા આ જવાબ આવે થોડો 7મી એપ્રિલ. 172મો પ્રશ્ન, કયા દિવસની 173મો પ્રશ્ન, માછલી પકડવા માછીમાર ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે? શેનો ઉપયોગ કરે? ઝાડની ડારી? ના ભાઈ ના, હો ઝાડની ડારી, ઝાડ, લોખંડની લાકડી કે એક પણ નહીં? તો તમે જાણો કે માછલી પકડવા માટે માછીમાર શેનો ઉપયોગ કરે ભાઈ? ઝાડનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે? ઝાડનો. 174, ખાલી જગ્યા મીઠું પકવવાનું કાર્ય કરે છે? કોણ કરે ભાઈ? કુંભાર ના, પશુપાલક ના, અગરિયા હા, અગરિયા મીઠું પકવવાનું કામ કરે છે, જ્યારે કડીઓ ઉપયોગ કરતા નથી. બરોબર. સિંહ ચના વેચનારને ખાલી જગ્યા, ભાઈ આ પ્રશ્ન બધી વખત જોયું છે, જેટલા પેપર સોલ્વ કરે છે સિંહ ચના વાળું તો દર વખતે પૂછાય છે. ચતુર્ભુજો, તો ભાણભુજો આવશે. જવાબ શું આવશે? ભાણભુજો. બજાણિયા નહીં આવે અને મદારી નહીં આવે. બરોબર. 176મો પ્રશ્ન,
જે બીજની બે સરખી ફાળ ન થાય તે સ્ફળને શું કહેવાય ભાઈ? જે બીજની બે ફાળ ન થતી તો એને એક દરી બીજ કહેવાય. યાદ રાખજો, એ આપણે ચર્ચા થઈ જતી. શું કહેવાય? એક દરી બીજ. જ્યારે બાકીના દ્વિદળ બીજ આવે નહીં, એકાદશી એકાદશી બીજ નહીં આવે કે એક પણ નહીં આવે. યાદ રાખજો. 177મો પ્રશ્ન, દ્વિદળી બીજ માટે નીચેનામાંથી શું સાચું છે? બે થી વધુ ફાળ થાય, બે સરખી ફાળ થાય, કે બે સરખી ફાળ ન થાય, કે એક પણ નહીં? તો તમને ખબર છે કે દ્વિદળી બીજ હોય એના માત્ર બે સરખી ફાળ થાય. જમીન પર રહે તે પ્રાણી એટલે જળચર પ્રાણી કહેવાય, ભૂચર પ્રાણી કહેવાય, ખેચર પ્રાણી કહેવાય, કે ઉભયજીવી? તો જમીન પર રહે એને આપણે શું કહે? ભૂચર પ્રાણી કહીશું. યાદ રાખજો, આ જો ટીક કરજો બાળકો, દેખાય તો. જમીન પર રહે એને ભૂચર પ્રાણી કહીશું. જળચર પ્રાણી કોને કહેવાય? તો જે પાણીમાં રહે એને જળચર પ્રાણી કહીશું. હવામાં ઉડે એને ખેચર પ્રાણી કહીશું. અને ઉભયજીવી, જે જમીન અને પાણી બંનેમાં રહે એને ઉભયજીવી પ્રાણી કહીશું. તો એનું પણ તમને પ્રશ્ન દર વખતે પૂછે છે અને એનું એક ઉદાહરણ પણ પૂછે છે. જેમ કે અહીંયા છે, માછલી એ ખાલી જગ્યા પ્રાણી પ્રકારનું પ્રાણી છે, જળચર, ભૂચર, ખેચર, કે એક પણ નહીં. તો માછલી એ આપણે શું છે? જળચર પ્રાણી છે. 180મો, નીચેનામાંથી ખાલી જગ્યા એ ખેચર પ્રકારનું પ્રાણી છે, માછલી, કબૂતર, હાથી, કે દડકો. હવે ખેચર એટલે શું? જે હવા મૂડે. તો શું આવે? કબૂતર જવાબ આવે. શું આવે અહીંયા? કબૂતર જવાબ આવે. આપણા શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે કેવો ખોરાક લેવો જોઈએ? વાસી, મસાલેદાર, પૌષ્ટિક? બરોબર. તો આપણા શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે કેવો ખોરાક લેવો જોઈએ? પૌષ્ટિક. કેવો લેવો જોઈએ? પૌષ્ટિક. ઢોકળા બનાવવા માટે નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ કરશું? તળીને, બાફીને, શેકીને, કે એક પણ નહીં? હવે તમે જાણો કે ઢોકળા જે બનાવીએ તો કઈ રીતનો ઉપયોગ કરીએ ભાઈ? બાફીને ઉપયોગ થાય. બરોબર, તેલમાં તળવાનું આવે નહીં. નીચેનામાંથી શું કડવું ન હોય? કારેલા, બોલો, કારેલા, મેથી, લીમડો, કે મરચું? અહીંયા બરાબર ધ્યાન રાખજો, નીચેનામાંથી શું કડવું ન હોય, કડવું ન હોય એવું? મેથી, કારેલા, લીમડો, કે મરચું? બોલો શું આવે? જો મેથી કડવી હોય, કારેલા કડવા હોય, લીમડો પણ કડવો હોય, શું મરચું કડવું ના હોય, એ શું હોય? તીખો હોય. હળદરનો સ્વાદ કેવો હોય છે ભાઈ? કડવો? ના ના ના, તીખો ના. કયો હોય? તુરો હોય. કેવો હોય? તુરો સ્વાદ હોય. અને ખાટો હોય નહીં. ખાટો ક્યાં હોય? લીંબુનો હોય. જમીનનો રંગ કેવો ન હોય? કાળો, રાતો, બદામી, કે લીલો? બોલો ભાઈ, જમીનનો રંગ કેવો ન હોય? તો જમીનનો રંગ હંમેશા કે લીલો ના હોય ભાઈ. કાળો હોય, રાતો હોય, બદામી હોય, પણ જમીનનો રંગ લીલો ના હોય. જમીનમાં જ્યારે ઘાસ ઉગી હોય તો તમને લીલી જોવા મળે, પરંતુ એનો રંગ લીલો ક્યારે હોય નહીં. 186મો પ્રશ્ન, કયા પ્રકારની જમીન વરસાદ પછી તરત સુકાઈ જાય છે ભાઈ? માટિયાર જમીન, કાપાર જમીન, કઠણ જમીન, યા રેતા જમીન? તો તમે જાણો છો કે વરસાદ જેવો પડ્યો હોય તો કઈ જમીનમાં તરત સુકાઈ જાય? તો રેતાળ જમીન. રેતાળમાં સે તડકો પડે તો શું થાય? સુકાઈ જાય. 187મો, કયા પ્રકારની જમીનમાં પાણી ઝડપથી ઉતરી જાય છે? રેતાળ, માટિયાર, કાપાર, કે એક પણ નહીં? કયા જમીનમાં શું થાય છે? પાણી ઝડપથી ઉતરી જાય. તો રેતાળ જમીનની અંદર. કાપાર જમીનમાં ખાજ્ય પદાર્થોનું પ્રમાણ વધુ હોય છે, માટી, સેન્દ્રીય, રેતી, યા પથ્થરો? કાપાર એટલે ફળદ્રુપ જમીન જે કહેવાય, એમાં શેનું પ્રમાણ સૌથી વધારે હોય ભાઈ? સેન્દ્રીય પદાર્થનું. બરોબર. કેવા પ્રકારની જમીનની પાણી સંગ્રહ શક્તિ સૌથી વધુ હોય છે? રેતાળમાં તો હોય નહીં, એ તો જલ્દી સુકાઈ જાય. માટિયાર જમીન. કઈ આવે ભાઈ? માટિયારે ના આવે. કેમ કે માટિયામાં જો તમે પાણી પાવ્યું હોય તો શું થાય? એ પણ થોડા દિવસમાં જલ્દી જતું રહે. તો કાપાળ યા પથરા, તો આ બંનેમાંથી શું આવે? તો 189 પ્રશ્નનો જવાબ આવશે કે કેવા પ્રકારની જમીન પાણી વધુ સંગ્રહ, તો કાપાળ જમીન. બરોબર, કાપાળ જમીન હોય એ પાણીનો વધુ સંગ્રહ કરે છે. 190મો, ઉનાળાની ગરમીથી બચવા કેવા કપડાં પહેરવા જોઈએ? રેઇનકોટ વાળા? ભાઈ રેઇનકોટ ક્યારે પહેરાય? ચોમાસામાં. સુતરાઉ કાપડ યા ગરમ ગરમ કાપડ ક્યારે પહેરાય? પહેરાય શિયાળામાં. અને કાળા કપડાં? કાળા કપડાં તો પહેરાય નહીં હો, યાદ રાખજો. તો શું આવે? સુતરાઉ કાપડ. શું આવે? સુતરાઉ કાપડ. 191, કયા દિવસે રાત્રિ સૌથી ટૂંકી હોય છે? ભાઈ રાત્રિ સૌથી ટૂંકી કયા દિવસે હોય? 21મી જૂન, 22મી ડિસેમ્બર, 20મી માર્ચ, કે 23મી સપ્ટેમ્બર? તો શું આવે? 21મી જૂન.
વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત્રિ કઈ તારીખે આવે છે? ભાઈ ટૂંકામાં ટૂંકો દિવસ અને લાંબામાં લાંબી રાત્રિ 22મી ડિસેમ્બર, બરાબર ધ્યાન દો, 22મી ડિસેમ્બર, 23મી ડિસેમ્બર, 21મી જૂન યા 22મી જૂન? ભાઈ 192મો પ્રશ્ન શું આવે જવાબ? 22મી ડિસેમ્બર. 103, 20મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર ખાલી જગ્યા હોય છે. દિવસ લાંબો રાત્રિ મોટી, દિવસ લાંબો રાત્રિ લાંબી, દિવસ ટૂંકો રાત્રિ લાંબી, કે દિવસ રાત સરખા? બોલો. 20મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર બંને તારીખ આપી છે. 193માં શું આવે? ડી. શું આવે? ડી, યાદ રાખજો, ડી, દિવસ રાત સરખા 20મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરમાં. ડોક્ટર છાતી ખાજે અડાડીને હૃદયના ધબકારા સાંભળતા હોય છે, ઘડિયાળ, મોબાઈલ, ટેટોસ્કોપ કે થર્મોમીટર? તો વિદ્યાર્થી મિત્ર, તમે ડોક્ટર પાસે ગયા હોય તો તમને જ્યારે છાતી અડાડીને હૃદયના ધબકા ચેક કરે એ સાધનને આપણે શું કહીશું? ઘડિયાળથી ચેક કરે? ના. મોબાઈલથી? ના. થર્મોમીટરથી? ના. શેનાથી? સ્ટેથોસ્કોપ. યાદ રાખજો, ડોક્ટર છાતી જે અડાડે એને શું કહેવાય? સ્ટેથોસ્કોપ. લોહીનું શરીરમાં થતું વહન એટલે લોહીનું ગંઠાવવું, રુધિરાભિસરણ, રુધિર અતિક્રમણ કે રુધિર સંક્રમણ? બોલો ભાઈ. 195માં શું આવે? રુધિરાભિસરણ. યાદ રાખજો, કયું આવે? અહીંયા જો ટીક કર્યું છે, રુધિરાભિસરણ. 196માં પ્રશ્ન, સપ્ટેમ્બર માસનો છેલ્લો રવિવાર કયા દિવસ તરીકે ઓળખાય છે? વર્લ્ડ હાર્ટ ડે, વર્લ્ડ એનિમલ ડે, વર્લ્ડ કપ ડે કે વર્લ્ડ વુમન ડે? 196માં પ્રશ્ન શું કહેવા માંગે છે કે સપ્ટેમ્બર માસનો છેલ્લો દિવસ કયો દિવસ? તો વર્લ્ડ હાર્ટ ડે. 197, રક્તવાહિનીના મુખ્ય કેટલા પ્રકાર હોય છે? 3, 2, 4 કે 5? રક્તવાહિનીના કુલ મુખ્ય કેટલા પ્રકાર હોય? ભાઈ 2 પ્રકાર હોય છે. દરેક વસ્તુઓ ખાલી જગ્યાની બનેલી હોય છે, પાણી, હવા, પદાર્થ કે કાચા? 198મો પ્રશ્ન જવાબ શું આવે છે? દરેક વસ્તુઓ ખાલી જગ્યા બનેલી છે તો હવા. બરોબર, નીચેનામાંથી કયો પદાર્થ વાયુ પદાર્થ નથી? હવા, ધુમાડો, વરાળ યા ઝાકળ? બોલો ભાઈ. આમાંથી વાયુ પદાર્થ, જો હવા એ વાયુ પદાર્થ છે, ધુમાડો પણ છે અને વરાળ પણ છે, જ્યારે ઝાકળ એ વાયુ પદાર્થ નથી. જે પદાર્થો પોતાનો આકાર બદલતા નથી તેવા પદાર્થને ખાલી જગ્યા કહે છે. ઘન પદાર્થો, વાયુ પદાર્થો, પ્રવાહી પદાર્થો કે એક પણ નહીં, જે પદાર્થો આકાર બદલતા નથી તેવા પદાર્થને આપણે શું કહીએ છીએ? શું કહે ભાઈ? ઘન પદાર્થો કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પર્યાવરણ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારું લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા વિદ્યાર્થી મિત્રો, આ પીએસસી એક્ઝામનું પેપર બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો જેથી એ પણ તૈયારી કરે. અને બીજા વિડીયો જોવા માટે અમારા પ્લે લિસ્ટમાં જઈને તમે જોઈ શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.